રાજકોટના ગોંડલ રોડ ઉપર ઇકો કાર પલટી મારી હતી. ઇકો કારમાં સવાર ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઇકો કાર પલટી મારતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. સદનસીબે જાનહાનિ થવા પામી ન હતી. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.